આપણે હવે મહિન ડ્રાઈ કરે છે મહિન ડ્રાઈ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હળવીને ભેગા કરો મહિન ડ્રાઈ શું કરે છે કે ખાંડ અને ગોળ મોટા ચમચાથી હળવીને ભેગા કરો માઈ પછી તે માવો ચપટાઈ ઉપર પાતળું થર કરીને પાતળું કરો શું કર્યું પાતળું થર કરીને એ માવો ચપટાઈ ઉપર તેની માટા પાથરી દે છે અને આ થર સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકી દે છે ક્યાં મૂકી દે છે સૂર્યપ્રકાશમાં એટલે કે તડકામાં મૂકી દે છે સાથે તેઓએ ચટાઈ ઉપર થોડું થર સુકાઈ ગયું એટલે એ ચટાઈ ઉપર જે માવો ઢાંક્યો હતો તેને ધૂળ ન લાગે તે માટે એના ઉપર એક સાડી ઢાંકી દે છે શું કરે છે એ સાડી ઢાંકી દે છે હવે બીજા દિવસે તેમને ફરીથી થોડો કેરીનો માવો લે છે અને બીજા દિવસે થોડો ફરીથી કેરીનો માવો લે છે અને એની અંદર ખાંડ અને ગોળ મીઠું મિશ્રણ કરી અને તેમાં નાખે છે ખાંડ અને ગોળનું મિશ્રણ કરી તેમાં નાખી અને ફરીથી તે થર ઉપર તે પાથરી દે છે કે જે આગળના દિવસનો જે થર કર્યો હતો તેના ઉપર પાથરી દે છે એ લગભગ 4 સેન્ટીમીટર જેટલું જાડું થાય ક્યાં સુધી પડવાનું છે આ ધર કેટલા સેન્ટીમીટર જેટલું જાડું પડવાનું છે 4 સેન્ટીમીટર કેટલું 4 સેન્ટીમીટર જાડું દ્વારા બનાવવાનું છે અને તેને સૂર્યપ્રકાશના તડકામાં સૂકવવાનું છે ત્યારે કેરીના પાપડ તૈયાર થાય ત્યાં સુધી ના થાય એટલે કે બીજા દિવસે તેમણે ફરીથી થોડો કેરીનો માવો લે છે અને માવામાં તેમને ખાંડ અને ગોળ ઉમેર્યા પછી તેમણે તે માવો આગલા દિવસના થર ઉપર પાથરી દીધો આ કામ મહેન્દ્ર અને કલ્પેશ બંને ભાઈઓને સોંપવામાં આવ્યું હતું બંને સાથે મળીને આ થર એકની એક ઉપર પાથર્યા કરે છે આગળના 4 અઠવાડિયામાં વરસાદ ના પડે તે જોવાનું હતું જો વરસાદ પડે તે બગડી જાય શું થાય બગડી જાય એટલે આગળના 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તેવી આશા તેઓ રાખતા હતા એટલે કે તે કેરીના પાપડના થર બધા સુકાઈ જાય 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા શું કર્યું થર ઉપર થર કર્યું જ્યાં સુધી તે થર 4 સેમી સુધી જાડું ન થાય કેટલું 4 સેમી જેટલું જાડું ન થાય અને સોનેરી કેક જેવું ન લાગે ત્યાં સુધી પાકડવાનું હતું એટલે કે આ 4 સેમી જેટલું આ થર જાડુ થઈ ગયું હવે થર ઉપર થર કરવાથી અને તે શેના જેવું લાગવા માંડ્યું સોનેરી કેક જેવું લાગવા લાગ્યું હવે થોડા દિવસ પછી એમની માતા શું કરે છે કેરીના પાપડ તૈયાર થઈ ગયા એમ કે છે 4 અઠવાડિયા સુધી તપાડ્યા પછી કલ્પેશ અને મહેન્દ્રની માતા કહે છે તપ ચેક કરીને કે હવે કેરીના પાપડ તૈયાર થઈ ગયા છે હવે આપણે તે ચટાઈને નીચે લાવીશું શું કરીશું તે ચટાઈને નીચે લાવી અને આપણે તેને કાઢીને કાલે ટુકડા કાપવાના છે શેના એ જે આપણે માવો પાથર્યો હતો થરનો એ સોનેરી કે જેવો દેખાતો હતો એ 4 અઠવાડિયા સુધી તપાડ્યો એટલે હવે તેના ટુકડા કાપી અને તેને કાપવાના છે બીજા દિવસે ચટાઈ માંચડા ઉપરથી નીચે લાવવામાં આવે છે જ્યારે માતા કહે છે કે આ તૈયાર થઈ ગયું છે અલ્પેશની અને મહેન્દ્રની માતા કહે હવે આ 4 અઠવાડિયા સુધી માવો તપાડ્યા પછી કેરીના પાપડ તૈયાર થઈ ગયા એટલે એ ચટાઈ નીચે લાવવામાં આવે છે અને કેરીના પાપડના હવે નાના નાના ટુકડા કરવામાં આવે છે હવે આ ટુકડા બંને ભાઈઓ ચાખે છે એમને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે કેવા લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હતા મહેન્દ્ર કહ્યું વાહ કેટલા સરસ પાપડ બન્યા છે શું કહે છે કેટલા સરસ કેરીના પાપડ બન્યા છે આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી જો હવે કે કાચની બરણીઓ આપણે